वेलकम मित्रों, मुस्लिम एजुकेशन ई लर्निंग क्लास नी अंदर तमारू स्वागत छे। 11 साइंस मैथमेटिक्स एनु चौथु चेप्टर गणितिक अनुमानोनो सिद्धांत एनो आपणे अभ्यास करी रह्या छीए। लास्ट वीडियो नी अंदर मित्रों आपणे आ चेप्टर नी एक्सरसाइज 15 स्वाध्याय 4.1 आपणे सोल्व करी हती। एना पछीनी एक्सरसाइज छे आपणी समक्ष अत्यारे, એમાં આપણે રકમમાં આપેલું છે કે 1 upon 1 into 4 plus 1 upon 4 into 7 plus 1 upon 7 into 10 up to 1 upon 3n minus 2 into 3n plus 1 equal to n upon 3n plus 1। હવે તમે જોઈ શકો છો કે સૌથી પ્રથમ સંખ્યા જે છે એ 1 છે, એના પછી 3 નો ડિફરન્સ છે 4, પછી અહીંયા 4 છે તો બીજું જે સ્ટેપ છે એમાં 4 થી સ્ટાર્ટ થાય છે, પછી 3 નો ડિફરન્સ 7, એના પછી 7 થી સ્ટાર્ટ થાય છે ત્રીજી સંખ્યા, તો દરેક છે એના પછીની સંખ્યા છે એનો ઉપયોગ કરીને 9 સ્ટેપ સ્ટાર્ટ થાય છે અને બધામાં 3 નો ડિફરન્સ રહે છે। આ આપણે શ્રેણી આ સ્વરૂપમાં આપણે આપેલી છે। હવે આપણે સાબિત કરવાનું છે કે વિધાન છે એ LHS અને RHS બંને સરખું છે, તો આપણા રૂલ્સ મુજબ સૌથી પ્રથમ આપણે પોલીનોમિયલ જે આપી છે એને પી ઓફ એન વડે દર્શાવી દેશું, એટલે પી ઓફ એન બરાબર જે આપણને પોલીનોમિયલ આપી છે એ આખી એમના। હવે એના પછી 3 સ્ટેપની અંદર ટોટલ આપણે એક્સરસાઇઝ કરવાની છે, તો પ્રથમ સ્ટેપ એન બરાબર 1 માટે આપણે સાબિત કરશું। તો અહીંયા આપણી પાસે પહેલું પદ LHS ડાબી બાજુમાં પહેલું પદ આપણને આપેલું જ છે 1 upon 1 into 4, તો 1 upon 1 into 4 એટલે 4 થશે, એટલે ડાબાનો જવાબ છે આપણને 1 upon 4 મળી જશે। સેમ એની જેમ જ જમણી બાજુમાં એન ની જગ્યાએ 1 મૂકશું, તો RHS બરાબર એન ની જગ્યાએ 1 છેદમાં 3 into 1 + 1 એટલે 3 + 1 એટલે 4 થઈ જશે, એટલે 1 upon 4 જવાબ મળશે આપણને। એટલે હવે તમે જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુ LHS અને RHS બંનેમાં જવાબ છે એ આપણને 1 upon 4 એટલે કે સરખો મળે છે, એટલે ડાબા બરાબર જબા થશે, LHS બરાબર RHS આપણે લખી શકશું, એટલે આપણે n બરાબર 1 માટે સત્ય છે એવું સાબિત કર્યું, એટલે કે P of 1 સત્ય છે। આપણું પહેલું સ્ટેપ છે, પહેલું સ્ટેપ છે આપણે સાબિત કરી દીધું। હવેના પછી બીજું સ્ટેપ જે છે એ આપણે ધારીએ છીએ, એટલે કે K માં પદ માટે આપણને જે વિધાન આપેલું છે એ સત્ય છે એવું આપણે સ્વીકારી લઈશું, અને પછી એના ઉપરથી આપણે K+1મું જે પદ છે એને આપણે સાબિત કરીએ છીએ। તો બીજું સ્ટેપ, ધારો કે P ઓફ K માટે વિધાન સત્ય છે એ આપણે ધારી લીધું, એટલે કે P ઓફ K બરાબર 1 upon 1 into 4 1 upon 4 into 7 up to 1 upon 3K minus 2 into 3K plus 1 ઇક્વલ ટુ K upon 3K plus 1, જે આપણને વિધાન આપ્યું છે એ જ વિધાન છે, ફક્ત n ની જગ્યાએ k લખેલું છે, એને આપણે સમીકરણ નંબર 1 કહી દેશું, કારણ કે હવે આપણે સમીકરણ 1 નો ઉપયોગ ત્રીજું સ્ટેપ જે છે એમાં કરવાનો છે। હવે એના પછી ત્રીજું સ્ટેપ n બરાબર k પ્લસ 1 માટે, તો n બરાબર k પ્લસ 1 માટે એટલે k સુધીના પદ તો આવશે જ, એટલે અહીંયા આપણી પાસે જે કેમ પદ છે એ કેમ પદ છે અહીંયા સુધી તો બધું આવશે જ, એટલે બધું આપણે પહેલા લખી નાખશું ડાબી બાજુ, જમણી બાજુ તો આપણે સાબિત કરશું, એટલે 1 upon 1 into 4 1 upon 4 into 7 1 upon 7 into 10 up to 1 upon 3K minus 2 into 3K plus 1, અહીંયા સુધીનું જે સ્ટેપ છે એ આપણે પહેલા લખી નાખશું। એના પછીનું પદ લખવા માટે હવે આપણને એ તો ખબર છે કે અહીંયાથી જે સ્ટાર્ટ જે એન્ડ પોઈન્ટ છે અહીંયાથી આપણે એના પછી ઉપર છે સ્ટાર્ટ કરીએ છીએ અને પછી 3 નો ડિફરન્સ રાખીએ છીએ, પરંતુ જો તમને અહીંયા કે વાળા પદમાં એ વસ્તુ ન થઈ શકે તમારાથી, તો તમારે શું કરવાનું છે, કે પ્લસ 1 નું પદ છે તો જ્યાં કે દેખાય અહીંયા કે પ્લસ 1 મૂકી દેવાનું, એની સાથે જે ગુણાકારમાં હોય એ સંખ્યા આખાની સાથે રહેવા દેવાની, સરવાળા બાદબાકીમાં હોય એ પણ એમનામ રહેવા દેવાની, ફક્ત કે ની જગ્યાએ કે પ્લસ 1। તો અહીંયા આપણી પાસે છે 3K minus 2 આપેલું પદ છે, K ની જગ્યાએ K+1 મૂકશું, 3 પણ એમનામ અને -2 પણ એમનામ, તો 3 K ની સાથે ગુણાકારમાં છે તો આ 3 K+1 ની સાથે ગુણાકારમાં આવી જશે,
અને માઇનસ ટુ છે એ એમ નામ, એટલે કે કે ની સાથે જે સંખ્યા ગુણાકારમાં હતી એ કે પ્લસ વન ની સાથે ગુણાકારમાં આવશે. સેમ એના પછીનું સ્ટેપ થ્રી કે પ્લસ વન છે તો કે ની જગ્યાએ કે પ્લસ વન અને કાઉન્સ કરીને ત્રણ ગુણાકાર કરી નાખવાનો એટલે થ્રી એમ નામ અને કે પ્લસ વન એની સાથે ગુણાકારમાં આવી ગયું પ્લસ વન એમ નામ. હવે તમે જોઈ શકો છો સમીકરણ એકમાં અહીંયાથી અહીંયા સુધીનો જવાબ છે આપણી પાસે કે અપોન થ્રી કે પ્લસ વન છે. તો આ સમીકરણ એક છે એનો આટલો ભાગ છે આપણી પાસે, તો અહીંયા સુધીનો જવાબ થઈ જશે કે અપોન થ્રી કે પ્લસ વન. તો આ કે અપોન થ્રી કે પ્લસ વન છે આપણે અહીંયા લખી નાખ્યું, અને એના પછીનું જે સ્ટેપ છે એ આપણે એમના અહીંયા લખી નાખશું. આ સ્ટેપ છે એનું સાદુરૂપ આપી દીધું અને જે મળે છે એને આપણે અહીંયા લખી નાખશું. હવે આપણી પાસે ટોટલ બે સ્ટેપમાં છે એક્સરસાઇઝ આવી ગઈ છે, તો બંને સ્ટેપ છે એનું સાદુરૂપ આપશું. હવે આપણે જોઈશું બંનેમાં કઈ સરખું દેખાય છે તો લસા લેશું અથવા સામાન્ય કાઢી નાખશું. તો હવે આપણને અહીંયા દેખાય છે કે કે ની છેદમાં થ્રી કે પ્લસ વન છે અને અહીંયા પણ થ્રી કે પ્લસ વન ઇન્ટુ થ્રી કે પ્લસ ફોર છે. તો બંનેમાંથી આપણે લસા લેશું તો થ્રી કે પ્લસ વન તો છે જ, એટલે કે ની સાથે ગુણાકાર થશે થ્રી કે પ્લસ ફોર નો અને વન ની સાથે કોઈનો ગુણાકાર થશે નહીં. તો અહીંયા આપણે લખેલું છે કે ઇન્ટુ થ્રી કે પ્લસ ફોર પ્લસ વન અપન થ્રી કે પ્લસ વન ઇન્ટુ થ્રી કે પ્લસ ફોર. લસા લીધો આપણે, સાદુરૂપ આપી દેશું કે નો ગુણાકાર થ્રી કે પ્લસ ફોર સાથે કરશું એટલે થ્રી કે સ્ક્વેર પ્લસ ફોર કે પ્લસ વન અને છેદમાં એમ નામ થ્રી કે પ્લસ વન અને થ્રી કે પ્લસ ફોર. હવે આપણે થ્રી કે સ્ક્વેર પ્લસ ફોર કે પ્લસ વન એના અવયવ પાડવાના છે. એ અવયવ આપણે જે અગાઉ આપણે કરતા હતા કે સહગુણક અને લાસ્ટ પદ એ બંનેનો ગુણાકાર એટલે ત્રણ, અને ત્રણ ના અવયવ પાડી અને બંનેનો ગુણાકાર ત્રણ હોવો જોઈએ અને સરવાળો છે વચ્ચેના પદ જેટલો થવો જોઈએ એટલે ફોર થવો જોઈએ. તો ત્રણ એકા ત્રણ એટલે થ્રી કે પ્લસ કે એટલે જવાબ છે આપણને ફોર કે મળી જશે. એટલે વચ્ચેનું સ્ટેપ છે એમાં થ્રી કે પ્લસ કે કરવાનું થશે અને પછી ચાર પદ છે એનું સામાન્ય કાઢશું એટલે આપણને જવાબ છે એ થ્રી કે પ્લસ વન અને કે પ્લસ વન મળશે. કદાચ ન થાય તો આપણે પછી કરશું, અત્યારે તમે અગાઉ ભણેલા છો એટલા માટે હું કરાવતો નથી. થ્રી કે પ્લસ વન અને થ્રી કે પ્લસ ફોર છેદમાં છે એ પણ એમ નામ. હવે અહીંયા થ્રી કે પ્લસ વન અંશમાં અને છેદમાં છે એમાંથી કેન્સલ થઈ જશે એટલે કે પ્લસ વન અને થ્રી કે પ્લસ ફોર રહેશે. તો હવે આપણું જે કેમ ઉપદ હતું એ તમે અહીંયા જોઈ શકો છો, કેમ ઉપદ આપણી પાસે છે કે પ્લસ કે અપન થ્રી કે પ્લસ વન, તો કે ની જગ્યાએ કે પ્લસ વન આવવું જોઈએ. તો અહીંયા અંશમાં કે છે અને છેદમાં થ્રી કે પ્લસ વન છે, તો અહીંયા અંશમાં જો કે ના જગ્યાએ કે પ્લસ વન આવી ગયું અને અહીંયા પણ થ્રી કે પ્લસ ફોર છે સાદુરૂપ આપો એટલે જે આપણને સ્ટેપ આપણે જોયે છે એ જ મળી જશે. એટલે આપણે કેમનું જે પદ છે એના ઉપરથી આપણે સાબિત કર્યું કે કે પ્લસ વનનું પદ છે એ પણ સત્ય છે. એટલા માટે ત્રણે ત્રણ સ્ટેપ છે એ સત્ય મળે છે એટલે આપણે કહેશું કે અહીંયા જે આપણને પોલીનોમિયલ આપી છે એ સત્ય છે. થેન્ક યુ મિત્રો.